Hello, I am Veena Patel and you are watching my channel English Literature Gujlis Class. I welcome you all on my channel. Today I am going to tell you the story of David Copperfield. So keep watching my video. Characters in David Copperfield: David Copperfield, Agnes Wickfield, James Steerforth, Clara Peggotty, Little Emily, Uriah Heep, Miss Betsy Trotwood, Dora Spenlow, Mr. and Mrs. Wilkins Micawber, Tommy Traddles, Clara Copperfield, Mr. Edward Murdstone and Miss Jane Murdstone, Mrs. Steerforth and Rosa Dartle, Mr. Peggotty, Ham and Mrs. Gummidge, Dr. Strong and Annie Strong. These are the certain outstanding characters in David Copperfield. જ્યાંથી આપણી બધાની લાઈફ શરૂ થાય છે ત્યાંથી જ ડેવિડ કોપરફિલ્ડની લાઈફ પણ શરૂ થાય છે, એટલે કે એના જન્મથી એની કહાની શરૂ થાય છે. તે શુક્રવારે રાત્રે 12 વાગ્યે જન્મ્યો હતો. તે સફોક નામના શહેરમાં આવેલ બ્લન્ડર શોક નામની જગ્યાએ જન્મ્યો હતો. ડેવિડ એના પપ્પાના મૃત્યુ બાદ થોડાક જ દિવસમાં જન્મે છે. ડેવિડના ફાધરના મૃત્યુ બાદ વિધવા માં દરિદ્ર થઈ છે, પૈસાહીન છે. તે ડેવિડની મોટી આંટી પાસે અપેક્ષા રાખે છે કે કદાચ બેટસી ટ્રોટવુડ ડેવિડને રાખશે અને તેની સંભાળ રાખશે. પરંતુ જેમ તમે અન્ય લિટરેચરમાં આંટી લોકો કેવા હોય એ વાંચતા જ હશો, જાણતા જ હશો, તેમ અહીં બેટસી પણ હઠીલા સ્વભાવની સ્ત્રી છે અને તેની કેટલીક માન્યતાઓમાં તે રાચે છે. તે ડેવિડ છોકરો છે અને છોકરી નથી તેવી માન્યતા સાથે તેનો ફેમિલી ચલાવવાની ના પાડી દે છે. તેથી ડેવિડની માતા મિસિસ કોપરફિલ્ડ ઘરમાં એકલી પડી જાય છે. તેના સાથે માત્ર એક નોકરાણી છે, પેગોટી, ડેવિડની દેખરેખ રાખવા માટે અને તેને મોટો કરવા માટે. જ્યારે ડેવિડ 6 વર્ષની આસપાસનો થયો ત્યારે મિસિસ કોપરફિલ્ડની મુલાકાત મિસ્ટર મર્ડસ્ટોન સાથે થાય છે. તે ઘણો હઠીલો છે, ગતકી છે, અને જ્યાં સુધી મિસિસ કોપરફિલ્ડ તેની સાથે લગ્નની હા નથી પાડી દેતી ત્યાં સુધી એની ખુશામત કરે છે, કારણ કે મિસિસ કોપરફિલ્ડ સ્વીટ છે અને યંગ પણ છે. જેવી મિસિસ કોપરફિલ્ડ મિસ્ટર મર્ડસ્ટોન સાથે લગ્ન કરે છે, મિસ્ટર મર્ડસ્ટોન એની બહેન જેઇનને લઈને મિસિસ કોપરફિલ્ડના ઘરે જ આવી રહે છે, કે જે ડેવિડનું જ પોતાનું ઘર છે. ધીમે ધીમે સમય પસાર થતો જાય છે અને હવે હાલત એવી છે કે બંને મિસ્ટર મર્ડસ્ટોન અને મિસિસ કોપરફિલ્ડ એટલા મોટે મોટેથી ઝઘડો કરવા લાગી જાય છે કે મિસિસ કોપરફિલ્ડ મર્ડસ્ટોનને એવું કહેવાથી પણ હવે ગભરાય છે કે તે તેના દીકરા ડેવિડને ઝઘડો કરીને કે મારીને વર્તન ના કરે. એક રાતે મર્ડસ્ટોન ડેવિડને ચાબુકથી ફટકારે છે. તેવામાં ડેવિડ ઉશ્કેરાટમાં આવી જઈને તેને બચકું ભરી દે છે. એના લીધે મિસ્ટર મર્ડસ્ટોનને તો બહાનું જ મળી જાય છે કે ડેવિડને મિસ્ટર ક્રિકલ દ્વારા ચાલતી બોર્ડિંગ સ્કૂલ સાલેમ હાઉસમાં મોકલી આપવો. ડેવિડ બોર્ડિંગ સ્કૂલમાં જાય તે પહેલાં તેને પરમિશન મળે છે કે તે તેની હાઉસકીપર પેગોટીના હોમટાઉનની એકવાર મુલાકાત લઈ આવે. પેગોટી દરિયા કિનારા પરના યામથ નામના એક ગામમાં રહે છે. પેગોટીનો ભાઈ હજી પણ એક માછીમાર છે. તેની પોતાની એક બોટ છે અને તે બોટને જ તેણે કિનારા પર એક ઘર સમાન બનાવી દીધી છે. એ મિસ્ટર પેગોટીનું બોટ હાઉસ બીજા 3 જણ માટે પણ સહારો બન્યું છે. એ 3 જરૂરિયાતમંદોમાં 2 ઓર્ફન છે, હેમ અને એમિલી, અને ત્રીજી છે મિસિસ ગમીજ, કે જે મિસ્ટર પેગોટીના એક વેપારી પાર્ટનરની વિધવા છે. મિસ્ટર પેગોટી ખૂબ ઉદાર માણસ છે અને ડેવિડને યામર્થમાં 2 અઠવાડિયા વિતાવવાનું ખૂબ પસંદ આવ્યું. એને ખાસ કરીને એમિલીમાં ખૂબ રસ પડ્યો, જે નાનકડી, સુંદર અને દયાળુ છે.
જેવો ડેવિડ તેની નવી સ્કૂલ સાલેમ હાઉસ ખાતે આવી પહોંચે છે કે તરત જ તેના હેડમાસ્ટર મિસ્ટર ક્રિકલ ને એવી ચેતવણી આપવામાં આવે છે કે ડેવિડ એ ખૂબ બગડેલો છોકરો છે, તેથી મિસ્ટર ક્રિકલ ડેવિડને મારવાની પર્સનલ ડ્યુટી રાખે છે અને સ્કૂલના બીજા બાળકોને પણ તે મારે છે. એ સ્કૂલમાં ડેવિડના જીવનમાં માત્ર એક જ સારી બાબત બની કે તેને મન એક હીરો જેવો હેન્ડસમ બોય જેમ્સ સ્ટીયરફોર્થના સંપર્કમાં આવ્યો. તે દરેકની નજરમાં રહેતો, મિસ્ટર ક્રિકલના ધ્યાને પણ વધારે રહેવા લાગ્યો. સાલેમ હાઉસમાં ડેવિડે બે ટર્મ જેમ તેમ વિતાવી એ શીખતા શીખતા કે મિસ્ટર ક્રિકલના મારથી બચવું શી રીતે. ડેવિડે મિત્રો પણ બનાવ્યા, જેમાં એક તો સ્ટીયરફોર્થ હતો જ અને બીજો પણ એક ટોમી ટ્રેડલ્સ, કે જે ખૂબ સારા સ્વભાવનો હતો, જેને ડેવિડ જ્યારે પણ અપસેટ હોય ત્યારે હાડપિંજરો દોરીને બતાવવાનું ખૂબ ગમતું હતું. પરંતુ એક દિવસ ડેવિડ સમાચાર સાંભળે છે કે તેની મધર તેના નવા જન્મેલા ભાઈ સાથે મૃત્યુ પામે છે. ડેવિડ ખૂબ આઘાત અનુભવે છે અને તે પહોંચી જાય છે સફોક, એની મધરની સ્મશાન યાત્રામાં. ત્યાર પછી મિસ્ટર મર્સ્ટોનને થોડીક ફાઇનાન્શિયલ તકલીફો રહેવા લાગી અને હવે તે ડેવિડ જેવા સાવકા પુત્રની કોઈ ચિંતા કરવા માગતા નથી. જ્યારે ડેવિડ માત્ર 10 વર્ષનો હતો ત્યારે જ મિસ્ટર મર્સ્ટોને તેને લંડન, કે જ્યાં તેની વાઇન બોટલ બનાવવાની ફેક્ટરી આવેલી હતી, ત્યાં મોકલી દેવાનો નિર્ણય લે છે. ડેવિડ લંડન જાય છે અને ત્યાં તેની સારસંભાળ રાખવાવાળું કોઈ ફેમિલી નથી. ડેવિડ હવે ફેમિલી વિનાનો થઈ ગયો છે. સદનસીબે ડેવિડને મિકોબર્સ નામના જમીનદારો મિત્રોના સ્વરૂપે મળી જાય છે. તેમાં મિસ્ટર મિકોબર અને તેની વાઇફ બંને તેમની ખાનદાની નાશ થવાના આરે હોવા છતાં તેમનો વિશ્વાસ ગુમાવતા નથી. આ મિકોબર્સ નવી નોકરી શોધે છે, સાહસો પણ ખેડે છે, પરંતુ તેમની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી, તેથી તેઓ વધુને વધુ દેવામાં સરી પડે છે. તેઓ ડેવિડને તેમની મેરિટલ લાઈફ અને પૈસાને લગતી ટ્રબલ વિશે એક એક વાત કરે છે અને ડેવિડ પણ વિચારે છે કે તે હવે કેટલો મોટો થઈ ગયો છે તે પણ ભૂલી ગયો છે. ડેવિડને તેમની સાથે રહેવાનું ખૂબ ગમે છે. ડેવિડ ખૂબ હતાશ થાય છે જ્યારે અંતે મિસ્ટર મિકોબરને દેવા નહીં ચૂકવનારની જેલ થાય છે. તે સમયે વિક્ટોરિયન એજમાં ડેટર્સ પ્રિઝન હતી, એટલે તેમને ડેટર્સ પ્રિઝનમાં મૂકી દેવામાં આવે છે. હવે ડેવિડના ખાસ મિત્રો તો જેલમાં જતા રહ્યા, જેની સાથે જિંદગી સારા આનંદમાં દિવસોમાં વીતતી હતી. ડેવિડ હવે જીવનમાં કંઈ ચેન્જ લાવવા માટે નિર્ણય કરે છે. તેને યાદ આવે છે કે તેને મોટો કરનાર પેગટી તેને તેની આંટી વિશે શું શું વાત કરતી હતી. તેને મિસ બેટસી ટ્રોટવુડ યાદ આવે છે, તેથી તે ત્યાંથી ભાગીને સીધો તેની પાસે જાય છે અને મદદ માંગે છે. ડેવિડ લંડનથી ડોવર, કે જે 70 માઇલ જેટલું દૂર હતું, ત્યાં સુધી ચાલતો જ જાય છે અને એક દિવસ સવારે તે ચિત્રેહાલ થાકેલો પાકેલો અને તૂટી ગયેલી અવસ્થામાં મિસ બેટસીના દરવાજે આવી પહોંચે છે. બેટસી તેને અંદર લે છે. આ મિસ બેટસી ભલે એની માન્યતાઓ લઈને જીવતી હતી પણ ચેરિટેબલ હતી. ડેવિડ આવે તે પહેલાં પણ તેણે એક મિસ્ટર ડીક નામના ઓલ્ડમેનને પણ ઘરમાં અડોપ્ટ કરીને રાખેલા છે. એ મિસ્ટર ડીક ખૂબ સરસ મિત્ર છે પણ મેન્ટલી બીમાર છે. મિસ બેટસી તેને ઘરમાં લાવે તે પહેલાં તે ખૂબ હેરાન થયો હોય છે તેના પોતાના જ ભાઈના દ્વારા થતા દુર્વ્યવહારથી. ડેવિડ હવે આ મિસ બેટસી અને મિસ્ટર ડીક સાથે સેટલ થઈ જાય છે. એવામાં મિસ્ટર મર્સ્ટોન ડેવિડને શોધતા તેની બેન સાથે ત્યાં આવી પહોંચે છે, પરંતુ તેઓ વધારે મુશ્કેલીરૂપ બને તે પહેલાં બેટસી તેઓને મોકલી આપે છે. મિસ બેટસી ડેવિડને
તેનો વાર્ડ બોય બનાવી દે છે અને નજીકના જ ટાઉન કેન્ટરબરીની એક સ્કૂલમાં ભરતી કરાવે છે. કેન્ટરબરીમાં ડેવિડ મિસ બેટ્સીના વેપારી મેનેજર મિસ્ટર વિકફિલ્ડ સાથે એક રૂમ ભાડે રાખે છે. આ મિસ્ટર વિકફિલ્ડને એક સુંદર દીકરી છે એગ્નિસ, અને તે લગભગ ડેવિડની ઉંમરની જ છે. એગ્નિસ ફાધર વિકફિલ્ડ અને ડેવિડ માટે ઘર સાચવે છે. મિસ્ટર વિકફિલ્ડને તેનો એક ચીપકુ ક્લર્ક પણ છે અને તેનું નામ છે યુરિયા હિપ, જે દિવસ દરમિયાન આ લોકોના ઘરે કામ કરવા આવે છે અને રાતે તેની મધર પાસે તેના ઘરે જતો રહે છે. તે પોતે ખૂબ ઉદાર હોવાનું લોકોને દર્શાવે છે, પરંતુ ડેવિડને તે દંભી હોવાનો શક છે. અંતે ડેવિડ ડૉક્ટર સ્ટ્રોંગ સાથે તેનો અભ્યાસ પૂર્ણ કરે છે અને હવે તે આગળ શું કરવું તે અનુમાન લગાવવા માંડે છે. એનું કેરિયર નક્કી કરે એ પહેલાં તે તેની નર્સ પેગોટીને યામર્થમાં મળવા જવાનો નિર્ણય કરે છે. યામર્થ જતા રસ્તે તે લંડનની એક ધર્મશાળામાં રોકાઈ જાય છે, જ્યાં તે સાલેમ હાઉસમાં સ્ટીયરફોર્થ સાથે થયેલ ફ્રેન્ડશિપ યાદ આવે છે ને તે સ્ટીયરફોર્થને મળવા દોડી જાય છે. સ્ટીયરફોર્થ હવે ઓક્સફર્ડમાં ભણતો હોય છે ને તે અત્યારે વેકેશન ગાળી રહ્યો છે. ડેવિડ અને સ્ટીયરફોર્થ યામર્થમાં સાથે જવાનું નક્કી કરે છે. સ્ટીયરફોર્થ પેલી એન્ટિક બોટ હાઉસથી ખૂબ એટ્રેક્ટ થાય છે અને તેમની ગરીબીથી પણ તે અસર પામેલો જણાય છે. ડેવિડ હેમ અને એમિલીના એન્ગેજમેન્ટના સમાચારથી ખુશી અનુભવે છે. મિસ્ટર પેગોટી આ બંનેના એન્ગેજમેન્ટથી એટલા બધા ગૌરવાન્વિત નથી થતા. સ્ટીયરફોર્થ યામર્થ ત્યાંના રહેવાસી અને આ બોટ હાઉસના ફેમિલીથી ખૂબ પ્રભાવિત થયેલો છે ને તે બોટ હાઉસ ખરીદવાનો નિર્ણય લે છે અને સમયે સમયે તે ત્યાં આવશે એવું જાહેર કરે છે. ત્યાર પછી ડેવિડ તેની ડોવર સ્થિત આંટના ઘરે પાછો ફરે છે. તે અને મિસ બેટ્સી એવો નિર્ણય કરે છે કે હવે ડેવિડે પ્રોક્ટર્સ ઓફિસમાં એપ્રેન્ટિસ બની જવું જોઈએ. પ્રોક્ટર એટલે બ્રિટિશ લીગલ સિસ્ટમમાં લોયર તરીકેની એક ખાસ પ્રકારની વ્યવસ્થા હોય છે, જેમાં એપ્રેન્ટિસે કરાર, વિલનામા, મેરેજ લાયસન્સ વગેરેના કેસો ડીલ કરવાના હોય છે. તેથી ડેવિડ લંડન જવા રવાના થઈ જાય છે અને એક એપાર્ટમેન્ટ શોધી કાઢે છે અને ત્યાં સ્પેનલો અને જોર્કિન્સ સાથે લો ઓફિસમાં કામ શરૂ કરે છે. ડેવિડ સ્ટીયરફોર્થ સાથે એની ફ્રેન્ડશિપ ચાલુ રાખે છે અને બીજો એક ઓળખીતો ચહેરો તાજો થાય છે, સાલેમ હાઉસમાં સાથે હતા ત્યારનો ટોમી ટ્રેડલ્સ, જે હવે લોયર તરીકે કામ કરતો હોય છે અને લોકોને અંતે ભેગા કરી આપવા મથે છે. એટલું જ નહીં, આ ટોમીએ તેનો બીજો રૂમ પેલા મિસ્ટર મિકોબરને ભાડે આપી રાખ્યો હોય છે અને એ બંને મિકોબર્સ હજી પણ તેવા ને તેવા સ્વભાવના જ છે, બદલાયા નથી. એ જ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ, એ જ દયાભાવ, એ જ વિનમ્રતા, એ જ હતાશાની અંદર હજી પણ આવા સદગુણો તેમણે સાચવી રાખ્યા છે. ડેવિડ હવે 17 વર્ષનો થઈ ગયો છે અને હી હેઝ ફોલન ઇન લવ વિથ ડોરા સ્પેનલો, કે જે તેના બોસની જ દીકરી છે. ડોરા થોડી ચાઇલ્ડ લાઇક છે, નેવગલ એટલે કે નિખાલસ નિર્દોષ ભાવની છોકરી છે, જેને ડેવિડ તેના વખાણ કરે એ સાંભળવાનું ખૂબ પસંદ છે, પરંતુ તેને ઘર વખરી કે ઘરની બાબતો સંભાળતા આવડતી નથી. તે ઘરને લગતી બાબતોમાં જરાય ગંભીર નથી. ડેવિડ તેની નિર્દોષતાથી એટલો પ્રભાવિત છે કે ભલે ડોરા ઘરની બાબતમાં ઘડાયેલી નથી, છતાં તેને પસંદ કરે છે. હેમ અને એમિલી થોડોક સમય માટે એકબીજા સાથે સગાઈની અવસ્થામાં રહે છે. હેમ એમિલી સાથે સારો વ્યવહાર કરે છે, પરંતુ એમિલી સ્ટીયરફોર્થથી ખૂબ પ્રભાવિત હતી જ્યારે તે ડેવિડ સાથે યામર્થ આવ્યો હતો.
જ્યારે ડેવિડ વચ્ચે થોડોક સમય લંડન ચાલ્યો ગયો હતો ત્યારે સ્ટીયરફોર્થ તેના નોકર લિટિમર સાથે અવારનવાર યામર્થ આવીને એમિલીને સ્ટીયરફોર્થ સાથે ભાગી જવા સમજાવી રાખતા હતા. અંતે એમિલી સંમત થઈ ગઈ હતી. ઈસવીસન 1850માં એમિલીએ તેના ફિયાન્સ હેમને છોડી દઈને સ્ટીયરફોર્થ સાથે ભાગી જવાનું પસંદ કર્યું. આ ઘટનાએ બધાને આઘાત આપી દીધો હતો. કોઈ પણ આ ઘટનાથી ખુશ ન હતો. હેમ પણ ભાંગી પડેલો હતો. મિસ્ટર પેગર્ટીને ખબર પડે છે કે તેની નાનકડી દીકરી ભાગી ગઈ છે અને તેણે રોમમાં ઘૂમવાનું પસંદ કર્યું છે. ડેવિડ સ્ટીયરફોર્થના ઘરે એની મધર મિસિસ સ્ટીયરફોર્થને એના દીકરાએ જે કર્યું છે તેની જાણ કરવા જાય છે અને તેના દીકરાએ તેની એક સારી મધરની આબરૂ લૂંટાવી હોવાનું તેને જણાવે છે. પરંતુ મિસિસ સ્ટીયરફોર્થ તો એમિલી ઉપર જ ગુસ્સે ભરાય છે અને જણાવે છે કે તેણીએ તેના દીકરાની ઇજ્જત લીધી છે. આ સાંભળીને ડેવિડ ગુસ્સામાં અસંતુષ્ટ થઈને તેણીનું ઘર છોડીને ચાલ્યો જાય છે. આ અવસ્થાએ ડેવિડની લાઈફ તદ્દન નાશ જેવી જ થઈ ગયેલી છે અને તેના જીવનમાં તેની લંડન લાઈફમાં જાણે કે બે મોટા ભૂકંપો આવે છે. આ ભૂકંપો તેના મિસ્ટર વિકફિલ્ડ કે જે મિસ બેટ્સીનો મેનેજર છે અને ડેવિડ જ્યારે કેન્ટરબરીમાં ભણતો હતો તે સમયનો તેનો લેન્ડલોર્ડ ગણાતો મિસ્ટર વિકફિલ્ડ તેની આસપાસ થાય છે. ભૂકંપો એટલે આંચકા સમાન આંચકાઓ લાગે છે બે મોટા તેના જીવનમાં. તેની વાત છે અહીં. પહેલો ભૂકંપ એટલે કે આંચકો તેને યુરિયા હિપનો લાગે છે કે જ્યારે ડેવિડ મિસ્ટર વિકફિલ્ડ અને એગ્નિસ લંડન ગયેલા હોય છે. ડેવિડે જોયું કે યુરિયા હિપ તો હવે મિસ્ટર વિકફિલ્ડનો બિઝનેસ પાર્ટનર બની ગયો હોય છે, જે પહેલા તો તેનો ક્લર્ક હતો અને તે તેના હાર્ડવર્કથી બન્યો નથી બલકે બ્લેકમેલિંગથી બન્યો છે. બીજો આંચકો તેને એ લાગ્યો કે ડેવિડ એક દિવસ તેનું કામ છોડીને મિસ બેટ્સીને મળવા આવે છે તો તે જુએ છે કે તેણી મિસ્ટર ડીક અને પેલી પેગટી હિપના એપાર્ટમેન્ટમાં બેસેલા છે જ્યાં તેમની આસપાસ કેટલા બધા બોક્સિસ પડેલા છે. એટલે મિસ બેટ્સી પણ હવે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી કરીને કંગાળ થઈ ચૂકી છે. જો કે તેણી એમ બોલી રહી હતી કે એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું તેણીની ભૂલ હતી, પણ એવું બોલીને તે મિસ્ટર વિકફિલ્ડ કે જેના પર તે દયા ખાતી હતી તેના ખોટા કાર્યોને છુપાવી રહી હતી. કારણ કે તેણી જાણતી હતી કે યુરિયા હિપે વિકફિલ્ડને પીવાની આદત પાડી દીધી હતી અને એ રીતે યુરિયા હિપ વિકફિલ્ડનું જીવન બરબાદ કરતો હતો. ટૂંકમાં મિસ બેટ્સીનું એક કમનસીબ હતું કે હવે તેણે ડેવિડને આ પ્રસંગે મદદ માટે વિનંતી કરવી પડે છે. આ કારણે હવે ડેવિડે જાણી જોઈને એક્સ્ટ્રા વર્ક કરવું પડે છે અને એ કરે પણ છે. તેને ટોમી ટ્રેડલ્સની સલાહ મળવાથી તે શોર્ટહેન્ડ શીખી જાય છે અને એક ન્યૂઝપેપરની એજન્સીમાં સરકારી ચર્ચાઓ નામનું રિપોર્ટિંગ કરવાનું કામ કરે છે. આ કામ તે માત્ર તેની ફુરસદના સમયે કરે છે કારણ કે તેણે ઓલરેડી તેના અમુક કોન્ટ્રેક્ટના કાર્યો પણ કરવાના છે. ડેવિડને ત્રીજું કામ પણ મળી જાય છે અને તે છે તેના હેડમાસ્ટર ડોક્ટર સ્ટ્રોંગ માટે કામ કરવું, જે હવે ટીચિંગ જોબમાંથી રિટાયર થઈ ગયા છે અને હવે હાઈગેટમાં લંડનમાં જ રહે છે. ડોક્ટર સ્ટ્રોંગ ડેવિડને તેમના સેક્રેટરી તરીકે તેની નિમણૂક કરે છે. આ બધી તકલીફો છતાં ડેવિડ ડોરા સ્પેનલોનો પીછો છોડતો નથી, જે ડેવિડને ખરેખર ચાહતી હોવાનું લાગે છે. પરંતુ નિરાશાજનક બાબત એ છે કે ડોરાના ફાધરને એ બાબત ગમતી નથી અને ડોરાને ડેવિડના લગ્ન માટે મક્કમતાથી ના પાડી દે છે. સદનસીબે મિસ્ટર સ્પેનલો જલ્દી મૃત્યુ પામે છે અને ડોરાને તેની બે આંટીઓની દેખરેખ હેઠળ મૂકી જાય છે. જેવા મિસ્ટર સ્પેનલો મૃત્યુ પામે છે બધાને એવી ખબર પડે છે કે તેમની પાસે તો ઘણા ઓછા પૈસા હતા, લોકોએ વિચારેલું તેના કરતાં ઘણા ઓછા. ડોરા હવે દીન બની છે એટલે કે ગરીબ જેવી છે. તેની બંને આંટીઓ મિસ બેટ્સીને મળે છે.
નક્કી કરે છે કે ડેવિડ એક ઓનેસ્ટ મેન છે અને ડોરાના લગ્ન નક્કી થાય છે ડેવિડ સાથે. હવે મિસ બેટસી ડેવિડને ડોવર તેની પ્રોપર્ટી ચેક કરવા મોકલે છે. ડેવિડ પણ તેને મળેલી આ તકને વીકફિલ્ડ્સ લોકોને ચેક કરવા માટે ઝડપી લે છે. હવે જ્યારે યુરિયા હિપ મિસ્ટર વીકફિલ્ડનો ફૂલ પાર્ટનર બની ગયો હોય છે ત્યારે તેણે પોતાનો એક નવો ક્લર્ક હાયર કરેલો હોય છે અને તે છે મિસ્ટર મિકોબર. આ મિસ્ટર મિકોબર તેને નોકરી આપનાર માલિક યુરિયા હિપ વિશે કંઈ પણ ખોટું બોલવાની ઈચ્છા ધરાવતા નથી, તેથી કંઈ પણ કહેવાનું નકારે છે. ડેવિડ એગ્નિસને પણ મળે છે જે તેની ગરીબાઈમાં મદદરૂપ બને છે. આ હોરિબલ જણાતી વિઝિટ દરમિયાન ડિનર બાદ મિસ્ટર વીકફિલ્ડ થોડા તૂટી જાય છે કે તેમણે જાતે જ પોતાની નબળાઈથી પોતાની દીકરીનું જીવન બરબાદ કર્યું છે. મિસ્ટર વીકફિલ્ડ એ જાણે છે કે યુરિયા હિપ તેમની દીકરી એગ્નિસ સાથે મેરેજ કરવા માંગે છે અને એગ્નિસ યુરિયા હિપ કરતા 1000 ગણી કિંમતી છે તેમને માટે. આ સમયે ડેવિડ 21 વર્ષનો છે. તે અને ડોરા એક સાથે થઈ ગયા છે અને એક ઘર બનાવીને સાથે રહે છે. મિસ બેટસી અને મિસ્ટર ડિક ડોક્ટર સ્ટ્રોંગના ઘરની નજીક લંડનમાં હાઈગેટમાં પોતાની જગ્યા કરી લે છે. ડેવિડ માનવામાં નહીં આવે તેટલું હાર્ડવર્ક તેની નવી વાઇફને સપોર્ટ કરવા માટે ચાલુ રાખે છે. લો ઓફિસમાં મિસ્ટર સ્પેનલોના મૃત્યુ બાદ કામ ધીમી ગતિએ ચાલતું થઈ ગયું હોવાથી ડેવિડે મેગેઝિનો માટે છૂટુંછવાયું ફિક્શન લખવાનું શરૂ કરી દીધું. ડેવિડને એવા લેખન કાર્યમાં થોડીક સફળતા પણ મળે છે, પરંતુ આ નવદંપતીને થોડા ઘણા પૈસા મળતા થઈ ગયા હોવા છતાં ડોરા એટલી આશાહીન ઘરવાળી છે કે તેમના નોકરો તેમને ઘણીવાર છેતરી જાય છે. ડોરા ડેવિડને હંમેશા એ યાદ રાખવાનું કહે છે કે તેણી તેની ચાઇલ્ડ લાઇક વાઇફ છે, બાળક જેવી. તેણી મોટી બનવાની કોશિશ પણ કરે છે, છતાં તે મેચ્યોર વુમનની જેમ કાર્ય કરી શકતી જ નથી. ડેવિડ ધીમે ધીમે સમજી જાય છે કે તેનું અને ડોરાનું જીવન પ્રત્યે જુદું જુદું દ્રષ્ટિબિંદુ છે, પરંતુ તે ડોરાને વફાદાર રહીને ભક્તિભાવથી ચાહે છે. તેણી પ્રેગ્નન્ટ થાય છે અને મિસ કેરી પણ થઈ જાય છે તેની પ્રેગ્નન્સી. તેની મિસ કેરેજને કારણે ડોરા હવે ચાલી શકતી નથી, તેથી ડેવિડ જ દરરોજ તેને ઉપર નીચે ચઢાવવા ઉતારવાનું કામ પણ કરે છે. ડેવિડને ચિંતા થાય છે કે આટલી નાજુક ડોરા તેના હાથમાં છે, તેનું શું થશે. મિસ બેટસીને પણ ડોરા ગમે છે, તેથી તે ડેવિડના ઘરે આવીને તેની સાર સંભાળ રાખવા માટે રહે છે. આ બધું થવા દરમિયાન મિસ્ટર પેગોટી આખો સમય ખોવાયેલી એમિલીના સગડ કાઢતા રહે છે, તેને મળતી નિશાનીઓ દ્વારા તેને શોધતા રહે છે. ડેવિડ પણ મિસ્ટર પેગોટીના ટચમાં રહે છે જ્યારે જ્યારે તેઓ યુરોપ ખૂંતા ખૂંતા લંડન આવે છે. અંતે એક સાંજે એમિલી અને ડેવિડની અચાનક મુલાકાત થાય છે જ્યારે માર્થા એન્ડલ ડેવિડને બહાર લઈ જાય છે અને તેને એક અંધારિયા જૂના રૂમ તરફ દોરી જાય છે જ્યાં એમિલી લંડનમાં જ રહેલી હોય છે. ડેવિડને સાંભળવા મળે છે કે એટલે કે એક સ્ટીયર ફોર્સની જે મિત્ર છે તેના દ્વારા ત્યાં એ આમ પણ એમિલીને મળવા ગયો જ હોય છે, તો હી ઓવર હિયર્સ મિસ રોઝા ડાર્ટલ એમિલીને ખૂબ ખીજવાય છે અને તેની હાંસી ઉડાવે છે અને હજી તે જીવિત છે સ્ટીયરફોર્થનું ઘર તોડ્યા બાદ પણ એમ કહે છે, એ ડેવિડ સાંભળી જાય છે. એવામાં મિસ્ટર પેગોટી પણ દાદર ચડીને આવી પહોંચે છે જેવી મિસ ડાર્ટલ જગ્યા છોડે છે. એટલે કે મિસ ડાર્ટલ જ્યારે દાદર ઉતરતી હોય છે ત્યારે મિસ્ટર પેગોટી ઉપર ચડતા હોય છે. મિસ્ટર પેગોટી એમિલીને ભેટી પડે છે અને તેણીને નીચે લઈ જાય છે. પાછળથી મિસ્ટર પેગોટી ડેવિડના ઘરે તેને મદદ કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવા માટે જાય છે.
મિસ્ટર પેગટી સમજાવે છે કે એમિલી કેદી તરીકે જેલમાં રહી આવી છે ઇટાલીમાં સ્ટીયરફોર્થના લુચ્ચા નોકર લિટિમરના લીધે તેણે જેલમાં જવું પડ્યું હોય છે જેમ તેમ કરીને તે ત્યાંથી ભાગી ગઈ હતી પરંતુ બીમાર પડી ગઈ અને ત્યાંના લોકલ પીપલની દેખરેખ હેઠળ તેમના આધારે રહી અને સારી થઈ છે અંતે તેણી હવે લંડન પાછી ફરવા માની ગઈ છે હવે ત્યારે મિસ્ટર પેગોટીએ એમિલીને શોધી કાઢી છે તેમણે તેને ઓસ્ટ્રેલિયા લઈ જવાનું પ્લાન કર્યું છે જ્યાંથી તેણી ફરીથી પોતાનું જીવન શરૂ કરી શકશે બીજી બાજુ મિસ્ટર મિકોબરની અચાનક વિનંતીને કારણે ડેવિડ ટ્રેડલ અને મિસ બેટસી બધા મિસ્ટર મિકોબરને કેન્ટરબરીમાં મળે છે તે તેમને વિકફિલ્ડના ઘરે પોતાની સાથે આવવા જણાવે છે ત્યાં આવી પહોંચ્યા બાદ મિસ્ટર મિકોબર યુરિયા હીપને બૂમ પાડે છે અને આરોપ મૂકે છે કે તે બ્લેકમેઇલર છે યુરિયાએ શોષણ કર્યું છે અને ડોક્યુમેન્ટ્સ ઉપર ખોટી સહીઓ કરાવી છે ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા હોય છે અને તે રીતે મિસ્ટર વિકફિલ્ડને મુખ્ય ભોગ બનાવ્યા છે આ કાર્યમાં પહેલી વખત જ મિસ્ટર મિકોબર નસીબદાર રહ્યા છે કે તેમણે યુરિયા હીપના બધા ખોટા કાર્યોની સાબિતીઓ ભેગી કરી દીધી છે તેથી યુરિયા હીપ ઊંચો નીચો થઈ જાય છે મિસ્ટર મિકોબર હવે યુરિયા હીપથી છૂટા પડવા બદલ ઘણા ખુશ છે કે તેઓ સીધા તેમના ઘરે દોડી જાય છે અને પોતાની વાઇફને જઈ ભેટી પડે છે ચોક્કસ તેઓ ફરી દેવામાં ડૂબી ગયા છે અને થોડાક છીછરા કામ પણ થઈ ગયા છે પરંતુ અંતે મિસ્ટર મિકોબરે બરાબર કામ કર્યું છે તેઓ તેમના વાઇફ મિસિસ મિકોબર અને તેમના ઘણા સંતાનો મિસ્ટર પેગોટી અને એમિલી સાથે ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કરવા સહમત થઈ જાય છે બીજી બાજુ ડોરા હજુ પોતાની પરિસ્થિતિ સાથે ઝઝૂમી જ રહી છે મિસકેરેજ બાદ તેની હાલત ગંભીર છે અને તે વધુ ને વધુ ખરાબ હાલતમાં ઢસડાઈ જાય છે ડેવિડને સમજાઈ જાય છે કે તેણી મૃત્યુ પામી શકે છે એગ્નિસ ડોરાને સાચવવા માટે આવે છે ડોરાને પણ એગ્નિસ ગમી જાય છે અને અંતે તેના મૃત્યુ પહેલા જરાક જ આગળ ડોરા ડેવિડને બહાર મોકલી દે છે કે જેથી તેણી એગ્નિસને કશું પ્રાઇવેટમાં કહી શકે પછી ડોરા મૃત્યુ પામે છે ડેવિડ આ પરિસ્થિતિમાંથી બહાર આવવા યુરોપ જતા રહેવાનો પ્લાન કરવાનું આરંભી દે છે ડેવિડ આ પ્લાન કરતો જ હોય છે તે દરમિયાન તે મિસ્ટર પેગોટીના પણ ટચમાં રહે છે મિસ્ટર પેગોટી ડેવિડ પાસે એક લેટર લઈને આવે છે એ લેટર એમિલી તરફથી હેમને લખાયેલો હોય છે કે જે ફક્ત ડેવિડ જ હેમને આપવા લઈ જઈ શકે છે જો ડેવિડને લાગે કે હેમ તે સ્વીકારશે તો લેટરમાં એમિલી હેમને આભાર વ્યક્ત કરતા લખે છે કે હેમ ઘણો દયાળુ નીકળ્યો હતો તેની સાથે અને અપેક્ષા રાખે છે કે જો તેઓ બંને આ દુનિયામાં ફરીથી મળી શકે તો અને તે એમિલીને માફ કરી શકતો હોય તો ડેવિડ મિસ્ટર પેગોટીને પ્રોમિસ આપે છે કે તે એ લેટર યામર્થ જરૂર લઈ જશે ડેવિડને તરત જ ચિંતા થઈ ઉઠે છે કે હેમ કોઈ અવિચારી પગલું ના ભરી બેસેલો હોય તો સારું આ અવસ્થામાં કે જ્યારે તેને હવે એમિલી સાથે કોઈ નજદીકી સંબંધો જ રહ્યા નથી તેથી હાલમાં જ તેની ડોરા મૃત્યુ પામી હોવા છતાં ડેવિડ તરત જ યામર્થ જવા તૈયાર થઈ જાય છે યામર્થમાં અતિ ભારે પવન ફૂંકાઈ ઉઠે છે નદી કિનારે એક બોટ પડી જતા ભાંગવાના સમાચાર આવે છે હેમ પેગટી એ બોટને સાચવી લેવાના પ્રયત્ને નીકળી જાય છે પરંતુ ભરતી એટલી ખતરનાક રહી કે તે ડૂબી જાય છે હેમ ડૂબી જાય છે અને જે બોટ પર હોવો જોઈતો હતો તે જેમ્સ સ્ટીયરફોર્થ પણ ડૂબી જાય છે ડેવિડ નક્કી કરે છે કે
તે આ સમાચાર એટલે કે હેમના મૃત્યુના સમાચાર મિસ્ટર પેગોટીને અને એમિલીને આપશે નહીં. તે તેમનું દિલ તોડવા માંગતો ન હતો. ડેવિડ મિસિસ સ્ટીયરફોર્થના ઘરે તેણીને તેના દીકરા જેમ્સ સ્ટીયરફોર્થના મૃત્યુના સમાચાર આપવા અને તેના દીકરાની ડેડ બોડી તેની પાસે લાવવાનું જણાવવા જાય છે. મિસિસ સ્ટીયરફોર્થ સૂઝબૂઝ ગુમાવી ચૂકે છે અને કશું સમજતી જણાતી નથી કે ડેવિડ તેને શું કહી રહ્યો છે અને તેણી બેભાન થઈ જાય છે. ડેવિડ તેને તેના ડોક્ટર્સની સંભાળ હેઠળ અને રોષે ભરાયેલી તેની સાર સંભાળ રાખનાર મિસ રોઝા ડાર્ટલની દેખરેખ હેઠળ છોડીને ચાલ્યો જાય છે. ડેવિડ લંડનના બંદર ઉપર વહાણ જોવા જાય છે કે જે વહાણ મિકોબર્સ ફેમિલીને મિસ્ટર પેગોટી અને એમિલીને લઈને જવાનું હતું. તેણે એ પણ જોયું કે દયાળુ મિસ્ટર પેગોટીએ ઉદારતાપૂર્વક મિસિસ ગમીજ અને માર્થા એન્ડલને પણ તેની સાથે આવવા દેવા સંમતિ આપી દઈ લઈ જઈ રહ્યા છે. એક નવી જ દુનિયામાં નવી જિંદગીની શરૂઆત કરવા ડેવિડ સૌને હાથ હલાવી ગુડ બાય કરે છે. ડેવિડ યુરોપ તરફ હવે નજર કરે છે, અર્થાત તે હવે 3 વર્ષ માટે આ બધા કરુણ દ્રશ્યોથી દૂર યુરોપ તરફ જતા રહેવાનું મનોમન નક્કી કરે છે. જ્યારે તે વિદેશમાં છે, તેને સમજાઈ ગયું કે બીજા બધા જેના માટે જાણીતા છે, દાખલા તરીકે ઘણા વર્ષની જેમ તેને થાય છે કે કાશ તેણે ડોરા, કે જે સુંદર અને સ્વીટ હોવા છતાં તેની સાથે મેરેજ કર્યા ના હોત. કાશ તેણે એગ્નિસ સાથે, કે જેની તે રિસ્પેક્ટ કરતો હતો અને તેને તે ગમતી પણ હતી, તેની સાથે લગ્ન કર્યા હોત. પણ ડેવિડને હવે બહુ મોડું થઈ ચૂક્યું લાગે છે અને તે એવી અપેક્ષા પણ રાખી શકે તેમ નથી એવું વિચારે છે. કારણ કે તેણે એગ્નિસને સમયના એવા ખતરનાક મોડ ઉપર લાવીને મૂકી દીધી છે. એવું વિચારીને ડેવિડ ઇંગ્લેન્ડ તરફ રવાના થાય છે. લગભગ 2 મહિના પછી ઇંગ્લેન્ડમાં ડેવિડે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત એગ્નિસનો સંપર્ક કર્યો. ડેવિડ એગ્નિસને સીધું જ પૂછી નાખે છે કે તેણીને કોઈના પ્રત્યે ફિલિંગ્સ છે કે કેમ. ડેવિડને સમજમાં આવે છે કે એગ્નિસને ડેવિડ પ્રત્યે જ ફિલિંગ્સ છે. ડેવિડ એગ્નિસ પ્રત્યે તેનો લવ ડિક્લેર કરે છે અને બંને એન્ગેજમેન્ટ પણ કરી લે છે. ડોરાએ પણ એગ્નિસ પાસે પ્રોમિસ માંગ્યું હતું કે તેના મૃત્યુ બાદ એગ્નિસ ડેવિડને બીજી કોઈ સાથે મેરેજ કરવા દેશે નહીં, સિવાય કે એગ્નિસ પોતે જ તે હોય. આ બાબતથી મિસ બેટસી ખુશીમાં પાગલ થઈ જાય છે. ડેવિડ અને એગ્નિસ મેરેજ કરી લે છે. હવે તેમને બાળકો પણ છે. મિસ્ટર પેગટી, એમિલી અને મિકોબર્સ બધા ઓસ્ટ્રેલિયામાં વસેલા છે. ટ્રેડર્સ તેની બ્યુટીફુલ વાઇફ સોફી સાથે સેટ થઈ ગયો છે. મિસિસ સ્ટીયરફોર્થ ઘણી વૃદ્ધ થઈ ગઈ છે અને પેલી મિસ રોઝા ડાર્ટલની દેખરેખ હેઠળ છે, જે મિસિસ સ્ટીયરફોર્થને એવો ઠપકો આપવાની તકો પણ કદી ચૂકતી નથી કે તેણે જેમ્સ સ્ટીયરફોર્થને બહુ લાડકો રાખી ઉછેરીને બગાડી નાખ્યો. મિસ બેટસી અને પેગટીની લાઈફ હજુ થોડી સ્ટ્રોંગ જ છે અને પેલા મિસ્ટર ડિક ડેવિડના બાળકો સાથે રમે છે. હજી ડેવિડ તેના વીતેલા વર્ષો યાદ કરે છે તો તેને એક જ બાબત પ્રકાશિત નજર આવે છે કે તેને તેની સ્નેહાળ વાઇફ એગ્નિસ, કે જેણે ડેવિડને સાચા અર્થમાં માણસ બનાવવાનું ચાલુ રાખ્યું છે. અહીં આ ઓટોબાયોગ્રાફિકલના અંશો ધરાવતી નોવેલ એન્ડ થાય છે.